ગુજરાત નમસ્કાર આશા બહેનો આપનું આજે સ્ટુડિયોમાં આશા એક ચેતના કાર્યક્રમમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગથી હું ડોક્ટર અવની પરમાર સ્ટેટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ સ્ટેટ ન્યુટ્રિશન સેલ ખાતેથી અભિવાદન કરું છું સ્વાગત કરું છું આપ સૌ અમને આ માધ્યમથી અવારનવાર સાંભળો છો અને આરોગ્યલક્ષી જે બી મહત્ત્વના કાર્યક્રમો છે તેની સમયસૂચિ છે એ આપ બહુ જ ધ્યાનથી સાંભળો છો અને ફિલ્ડ ક્ષેત્રે આપ એનું અનુસરણ કરો છો જેથી કરીને આજે આરોગ્યની કોઈ પણ સ્કીમ હોય કોઈ પણ પ્રોગ્રામ હોય એ આપ લોકો દ્વારા જે છે એ આમ જનતા સુધી પહોંચી શક્યો છે કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ ત્યારે હું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું સૌમ્યાબેન દવેનું જે યુનિસેફ તરફથી છે અને એ પણ ન્યુટ્રિશન જે છે એમના કન્સલ્ટન્ટ છે મેટરનલ અને કહેવાય કે બા બાળક અને માતાનું જે છે એ પોષણ સંબંધિત વિવિધ તકનીકી બાબત પર એ આજે આપણને માર્ગદર્શન આપશે ખાસ તો આજે આપણે રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ જે ઉજવવાનો છે ફેબ્રુઆરી મહિનાની જ દસમી તારીખથી આપણે એની શરૂઆત કરી રહ્યા છીએ રાજ્યમાં દેશભરમાં તો એના વિશે આજે આપણે સાંભળીશું અને કંઈક જોઈશું પણ અને કંઈક નવું શીખીશું તો ચાલો જેમ દર વખતે કરીએ છીએ એમ આજના સેશનની શરૂઆત આપણે પ્રાર્થનાથી કરીએ સાંભળી અને આ જ રીતે આપ જે છે એક આરોગ્યની સેવાઓ જ્યારે સમાજમાં ગામ સુધી દૂર દરિયાના ક્ષેત્ર સુધી જ્યાં કોઈ પહોંચી નથી શકવા પામતું આપ લોકોથી આપ લોકોના માધ્યમથી જ્યારે આરોગ્યની સેવાઓ જે છે એ મળતી હોય છે ત્યારે આપ અમારા એક પાયા છો આરોગ્યના અને આ પ્રાર્થના કંઈક એને જ જે છે એના જ કંઈક વાણા વણતી હોય એવું લાગે છે આની સાથે જ મને મિત્રો એક નહોતું કેવું પણ હવે મન રોકાતું નથી અને એક સરસ મજાની વાર્તા યાદ આવી ગઈ આપણા સર્વેના ગુરુ સમાન અને વારંવાર જે આશા એક ચેતના જે કાર્યક્રમ છે બરાબર એનાથી આપ સૌ જેમને સાંભળો છો એવા આપણા માનનીય ડૉક્ટર બીનાબેન દવે સોરી હ ડૉક્ટર બીના વડાલિયા મેડમ જે આપણને વારંવાર અનેક કાર્યક્રમોમાં જે છે જોવા મળે છે સાંભળવા મળે છે એમનું માર્ગદર્શન મળે છે એમની જ કંઈક એક કહેલી વાર્તા પણ હવે અહીંક મારું મન રોકાઈ નથી શકતું તો કહી દઉં જ્યારે આપણે લાઈક એવું કહી શકીએ કે એક દૂર દરિયાજના ગામમાં એક ખેડૂત હતો બહુ સારું એનું ખેતી ચાલતી હતી થોડો રુષ્ટ પુષ્ટ હતો વ્યવસ્થિત હતો એટલે એ કામ કરી શકતો હતો ખેતર ખેડવાથી લઈને એનું પાણી સિંચાઈ બધું પોતે પોતાની જાતે કરતો હતો અને વર્ષે વર્ષે એટલો સરસ પાક એને મળતો હતો બધો ફાલ ઉતરે બધી જ જે છે એ એની ક્રિયા એ પોતે જ કરતો હતો ઉંમર વધતી ગઈ એટલે થોડુંક ડિપેન્ડન્સી પણ આવવા લાગી કોઈ શોધવા લાગ્યો કે કોઈક મને જે છે એ ખેતીમાં સહાયકવાળો કોઈ મિત્ર મળી જાય મિત્ર ના મળે તો કોઈને હું સાથી તરીકે રાખી લઉં એમ શોધતા શોધતા એને ભાઈ બધાના ઇન્ટરવ્યૂઝ શરૂ કર્યા આજુબાજુના ગામમાં એને વાતો એના મિત્રો વર્તુળમાં એના કોઈ સંબંધીઓમાં એને કહેવાનું શરૂ કર્યું કે ભાઈ મારે મારા ખેતર મારી વાડી એને બધું સાચવવા માટે હું કોઈ એક વ્યક્તિની શોધમાં છું આખરે એને કોઈ વ્યવસ્થિત માણસ મળ્યો જે એ ખેડૂતને લાગ્યો કે આ કંઈક મારું કામ કરી શકશે તો કે ચલો પાંચ હજાર નહીં દસ હજાર નહીં ભાઈ પચીસ હજાર લઈ લેજે પણ મને તારે જે છે એ સારી રીતે બધું કામ કરવાનું મારી પ્રેઝન્સ કે ના પ્રેઝન્સ હોય તો પણ તું મારી બધી સંપત્તિનું તું સાચવણ કરી લે મારી ગૌશાળા છે મારે મારા ગાયોનું મારા જે બી ખેત ખલિણના કામોનું બધું તારે ધ્યાન રાખવાનું સામા પેલો જે વ્યક્તિ હતો એને ખાલી એ પેલા ખેડૂતને સદ્ધર ખેડૂત હતો પણ થોડો અભણ હતો એટલે એને કંઈ ખ્યાલ ના પડ્યો એને એટલું જ કીધું કે હા સાહેબ બધું હું જોઈ લઈશ પણ વેન દેર ઇઝ અ વિન્ડ આઈ વિલ સ્લીપ પેલા ખેડૂતને થયું આ હશે કે ઇંગ્લિશમાં કંઈ બોલ્યો કે જે બી હોય ચલો એને રાખી લઉં છું કે તમે સાહેબ શાંતિથી સૂતા રહેજો આરામ કરજો બધું તમારું જે છે હું ધ્યાન રાખીશ એક વિશ્વાસથી પેલા જે સદ્દર ખેડૂત માલિક હતો એને આ એક છોકરાને રાખ્યો બે વર્ષ ત્રણ વર્ષ વીતતા ગયા અને જેટલી એની ખેત પેદાશો એના ઢોરઢાખરનું બધી ચિંતાઓ જે છે એ આ ખેડૂત માલિકને હવે કસી જ રહી નહીં અને એને એ રીતે પહેલાં જે આવ્યો તો સાથી એને કામ કરવાનું શરૂ કર્યું દર વર્ષે બહુ સારો પાક થાય આ તે સુખ સંપત્તિ સામ્રુદ્ધ્ય વધતું ગયું એક દિવસ અચાનક રાત્રે તોફાન વીજળીના પવન ગાજવીજ સાથે વરસાદની આમ જે કહીએ ને આપણે કડાકાભેર એક વાતાવરણ આખું થઈ ગયું એટલે પેલો ખેડૂત માલિક પોતાના ઘરથી જસ્ટ બહાર નીકળે છે કે ભાઈ આ શું થયું આ તો કંઈ વાતાવરણ પલટવાનો અંદેશો છે લાવતો હું જરા જોઉં તો ખરા કે મારા ખેતરમાં મારા ઢોર ડાખરને જ્યાં મેં બાંધ્યા છે ત્યાં બધું વ્યવસ્થિત તો છે ને આજુબાજુ બધા જે હતા એ લોકો પણ ગામના જે છે એ ત્રસ્ત થઈને પોતાની વ્યવસ્થા કરવામાં બધા વ્યસ્ત થઈ ગયા જ્યારે આપણો આ ખેડૂત માલિક જે છે એ બિચારો હાંફળો ફાફડો કે એના ખેતરના એના શેડ જ્યાં લાગ્યા છે ત્યાં પહોંચે છે ત્યારે પેલો માણસ જે બે ત્રણ વર્ષથી એના સારા સાનિધ્યમાં હતો એના પેલા આશયમાં હતો અને એને બહુ એના ઉપર આમ વિશ્વાસ આવી ગયો હતો એ તો આરામથી સૂતો હતો અને પવન તો મિત્રો તમે જુઓ તો વીજળીના કડાકા ખેડૂતને થયું આજે મારો પાક મારું બધું મારા ઢોર બધું કે મારું નષ્ટ થઈ જશે મારું હું પાય માલ થઈ જઈશ અને ઉઠાડે છે કે તે તે શું કર્યું મને વિશ્વાસઘાત કર્યો તું આ રીતે અહીંયા સૂતો છો અને તને આ વાતાવરણ બદલાઈ ગયું તને કંઈ અસર નથી થતી પેલો કે શેઠ આવો બેસો ખાટલે શાંતિથી શેઠને પાણી આપવું આશ્વાસિત કર્યા કે હવે ચાલો કે મારી જોડે કે તો કે ક્યાં ચાલુ પવનમાં આમાં ચાલવા જેવું લાગે છે પેલો તો પણ એને લઈ ગયો જોયું તો ઢોર ઢાખર જ્યાં વાડામાં બાંધાતા વાડાને પ્રોપર એને શેડ આપી દીધા હતા બધા પ્રોપર હતા જેથી કાંઈ પવન કે કાંઈ બી આવે પડે પતરા તો ઢોરને કશું નુકસાન થાય નહીં બાજુમાં જ ખેતર જ્યાં એની નેર એની સિંચાઈનું બધું હતું એને વેલ મેન્ટેન કરી રાખ્યું હતું જેટલો લણ લણણી કરાયેલો પાક હતો કે કંઈ બી એનું સંગ્રહ જે હતું એનો જે સ્ટોરેજ કહેવાય એ એને એક પ્રોપર પતરાના શેલ્ટરમાં કે જ્યાં વરસાદ પાણીથી કંઈ બી એને પ્રોબ્લેમ ના થાય એ રીતે એને વેલ મેનેજ કરીને રાખ્યું હતું શેટ તો ગદગદ થઈ ગયો જે ખેડૂત માલિક હતો એ ગદગદ થઈ ગયો કે તો કે શેઠ તમે મને મારા ઉપર તમે કે વિશ્વાસ ના રાખ્યો કે તમને યાદ છે મેં એક જ વાક્ય બોલ્યું હતું જ્યારે તમે મને તમારા ઇન્ટરવ્યૂ વખતે મને પસંદ કર્યો હતો તો મેં એટલું જ કીધેલું કે હા શેઠ હું બધું જ વ્યવસ્થિત કરીશ મારી એક જ શરત છે વેન દેર ઇઝ અ વિન્ડ આઈ વિલ સ્લીપ એનો મતલબ છે જ્યારે તુફાન હશે જ્યારે આંધી હશે પવન હશે ત્યારે પણ હું જે છે એ શાંતિથી સુઈશ આ એ ક્યારે કરી શકો હોય જે સાથી ખેડૂત હતો એ સતત એનું ધ્યાન એનું સંપૂર્ણ જે એનું જે કહેવાય કે કન્સન્ટ્રેશન હતું એ એના ચયન નિય નિયમન ઉપર કે આ જે ખેતીવાડી છે આ ઢોર ઢોરઢાકર છે એને હું રેગ્યુલર કેવી રીતે પ્રોપર મેનેજ કરું બે મહિના કર્યું હવે એક મહિનો આરામ કરું બીજા બે ત્રણ મહિના જોયું જશે આ તો આટલું પડ્યું છે એવું કર્યું હોત તો પેલો ખેડૂત મારી પાયમાલ થઈ ગયો હોત બરાબર તો આપણે કંઈક આ જ રીતે ક્યાંક જે છે એ સંકળાયેલા છીએ આપણા આરોગ્યલક્ષી જે બધા જ પ્રોગ્રામો છે આવતું રહેશે આવતા વર્ષે આવશે બે મહિના પછી ફોર એક્ઝામ્પલ તમને હસવા માટેનું કહું કે ફેમિલી પ્લાનિંગના તમે લોકો કેસ લઈ જતા હોય તો એવું કહ્યું કે ના ના આપણે શિયાળામાં લઈ જશું આ ટાર્ગેટ શિયાળામાં પૂરો કરશું આ રીતનું જો થાય કામ તો એ રીતે ના ચાલે હરેક હરેક પ્રોગ્રામ હરેક કાર્ય જે છે એ નિયત સમય અવધિમાં જ પૂર્ણ કરવું પડે ત્યારે કહેવાય કે આપણે એક સુનિયોજિત સુનિશ્ચિત જે છે એ આરોગ્યપ્રદ સમાજ જે છે આપી શકીએ અને મિત્રો આપણે તો એક એવા ઉમદા કાર્ય સાથે સંકળાયેલા છે કે એ સેવા પણ કરીએ છીએ અને એનું આપણને જે છે એ ફળ પણ મળે છે ઇન્સેન્ટિવ્સ મળે છે નોકરિયાતોને સેલરી મળે છે તો આપણે સમાજને જે છે એ સાચી દિશામાં દોરવા માટે પણ આપણને કંઈક આપણને મળે છે તો પુણ્ય સાથે આપણને ફળ મળે છે એવું થયું બરાબર તો હું વધુ સમય નહીં લઉં પણ આજે જે અહીં કહેવાનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ દર વર્ષની જેમ આપણે વર્ષમાં બે વખત ઉજવીએ છીએ દર છ મહિને આની સાયકલ આ વખતે બે હજાર બાવીસ વર્ષમાં ફેબ્રુઆરીમાં ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર કોવિડના નિયમન અને પ્રતિપાલન સાથે બધી જ સાવચેતીયુક્ત બરાબર દસમી ફેબ્રુઆરીથી આપણે શરૂઆત કરીશું દસથી સત્તર ફેબ્રુઆરી સુધી એના ટેકનિકલ આસ્પેક્ટ્સથી જે બી કંઈ બાબતો આપને જણાવવાની છે આપ જાણો જ છો છતાં પણ જણાવવાની છે તો એના માટે સ્ટુડિયોમાં સૌમ્યાબેન દવે છે આપની આપણી બધાની સાથે અને હવે હું એમને રિક્વેસ્ટ કરીશ કે આપ સૌને થોડું માર્ગદર્શન આપે થેન્ક યુ આ આપ સભીનો હું સ્વાગત કરું છું અને જે રીતે અવનીબહેને કીધું કે આપણે રાષ્ટ્રકૃમિનાશક રાઉન્ડ જે આપણે આ વર્ષે ઉજવવાનો છે એ દસ તારીખથી સત્તર તારીખ એટલે દસ ફેબ્રુઆરીથી સત્તર ફેબ્રુઆરીના રોજ આપણે એનું પૂર્ણ કરવાનું રહેશે કામગીરી એમાં આપણે જોઈએ તો આપણને સૌને ખબર છે કે આપણે દર વર્ષે બે રાઉન્ડ થતા હોય છે ફેબ્રુઆરીમાં થતું હોય છે અને ઓગસ્ટમાં થતું હોય છે તો આ વર્ષે ફેબ્રુઆરીનું રાઉન્ડ જે છે એ આપણે જે ડિસાઇડ કરેલું છે એ દસથી સત્તર તારીખના વચ્ચે આપણે પૂર્ણ કરવાનું રહેશે આપણે એના જ સાથે આપણે પ્રેઝન્ટેશન બી જોઈ લઈએ કે આપણે શું શું ધ્યાન રાખવાની છે કેમ કે આપણે આ કામગીરી તો દર વર્ષે કરતા જ હોઈએ છે બસ આપણે એ એને એકવાર પાછું જોઈ લઈએ અને કઈ કઈ બાબતોનો આપણે ફિલ્ડ લેવલ પર ધ્યાન રાખીશું એ આપણે જોઈ લઈએ સૌથી પહેલાં આપણને ખ્યાલ છે કે કૃમિ કૃમિનાશક દિવસ જે છે એ કેમ આપણે ઉજવીએ છીએ કેમ કે જે કૃમિનો ચેપ છે એ આપણે જોઈએ છીએ કે એકથી ઓગણીસ વર્ષના બાળકો ભલે એ આંગણવાડીમાં નોંધાયેલા હોય કે ના નોંધાયેલા હોય શાળાએ જતા હોય કે ના જતા હોય એ બધા બાળકોની અંદર પરોપજીવી આંતરડાની કૃમિનો જોખમ રહેલ છે અને આ જે કૃમિ છે તે અનિમિયા અને પોષણની ઉણપના કારણે બની શકે છે અને સાથે સાથે આ માનસિક અને શારીરિક વિકાસમાં પણ અવરોધાય છે એટલે આપણે કહીએ છીએ કે કૃમિ એ જે પેટમાં જે કૃમિ થતાં હોય છે આપણે એને નિવારણ ખૂબ જ જરૂરી છે હવે જ્યારે આપણે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની વાત કરીએ તો આપણને ખબર છે કે એ એક દિવસ સુનિશ્ચિત દિવસ છે કે જેમાં આપણે બધા જ બાળકોને સામુદાયિક સ્તરે એક જોડે આપણે કૃમિની ગોળી કૃમિની ગોળી એટલે એલ્વેન્ડોલ્ગી ગોળી આપવામાં આવે છે આપણે એનો ઉદ્દેશ્ય જોઈએ તો આપણને ખબર છે કે કૃમિથી છુટકારો મળી રહે અને કોને મળી રહે તો બધા જ એકથી ઓગણીસ વર્ષના તમામ બાળકો ભલે એ છોકરાઓ હોય કે છોકરીઓ હોય શાળાએ જતા હોય કે ના જતા હોય આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા હોય કે ના નોંધાયેલા હોય એ તમામને આપણે કૃમિની એક ગોળી આપવાની છે અને તેમના સુધારેલા સ્વાસ્થ્ય આરોગ્ય પોષણ અને શિક્ષણ એમના સારી રીતે જીવન એ જીવી શકે એના માટે આ કૃમિની દવા આપવાની રહે છે આમાં આપણે કયા કયા વિભાગોની મદદ લઈશું તો આપણને ખ્યાલ છે કે સૌથી પહેલાં તો આરોગ્ય અને પરિવાર કલ્યાણનો વિભાગ સૌથી અગત્યનો રોલ ભજવે છે સાથે સાથે મહિલા બાલ વિકાસ અને શિક્ષણ વિભાગ પણ આમાં આવી જાય છે પહેલાં આપણે જ્યારે કૃમિનાશક દિવસને ઉજવણી કરતા હતા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તો ત્યારે ખાલી એક જ દિવસ થતો હતો અને પછી મોપઅપ રાઉન્ડ થતો હતો પણ આપણને ખ્યાલ છે કે પાછલા બે વર્ષથી કોવિડ નાઇન્ટીન ચાલી રહ્યું છે અને તે આપણે એવી રીતે નથી કરતા પણ અઠવાડિયામાં ઘરે ઘરે જઈને આપણે એ સપ્તાહ ઉજવવાનો છે અને જે રીતે પહેલાં બી અમની બહેને કીધું હતું કે દસથી સત્તર ફેબ્રુઆરી જે છે એમાં આપણે આ બધા જ બાળકો કયા બાળકો તો એકથી ઓગણીસ વર્ષના જેટલે બી તમામ બાળકો છે એ બધાને આવરી લેવામાં આવે આંગણવાડી કાર્યકર તથા બહેનો ઘરે ઘરે જઈને બધા આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા ન હોય તથા શાળામાં જતાં અને શાળામાં ન જતા તમામ બાળકોને ડોટ્સ પદ્ધતિથી ડોટ પદ્ધતિથી એટલે સામે રહીને એમને ખવડાવવાની છે ગોળી અને કઈ ગોળી ખવડાવવાની છે એલ્બેન્ડોઝોલની ગોળી ખવડાવવાની રહેશે હવે આપણે જોઈ લઈએ આપણને સૌને ખબર છે કે આપણને ડોઝ શું છે અને કેવી રીતે આપણે ખવડાવવાની છે પણ તો બી આપણે એકવાર નજર મારી લઈશું અને આમાં આપણે જોઈ શકીએ છીએ કે એકથી બે વર્ષના જે બાળકો છે એ લોકોને એલ્બેન્ડોલની અડધી ગોળી આપવાની છે એટલે એમાં આપણે જોઈએ તો બસો એમજી એલ્બેન્ડોલ કન્ટેન્ટ હોય છે અને બીજું છે કે બેથી ઓગણીસ વર્ષના તમામ બાળકો જે છે એમને આપણે એક સંપૂર્ણ ગોળી એટલે ચારસો એમજીની ગોળી આપવાની છે હું બાયઝેકના મિત્રોને હું કહીશ કે અહીંયા થોડુંક ટેબ્લેટ જે છે એને બતાવે અને હા એમાં આપણે જોઈશું કે આ જે એલ્બેન્ડોલની ટેબ્લેટ છે એ આપણે સુનિશ્ચિત કરીશું કે જેટલા બી આપણા આશાબહેન છે આંગણવાડી કાર્યકર બહેનો છે અને આપણા એન એમ બહેનો છે એ ધ્યાન લેશે કે આમાં જેટલી બી મેન્યુફેક્ચરિંગ ડેટ લખેલી હોય અને એક્સપાયરી ડેટ લખી હોય એનું ધ્યાન દે પહેલાં અને પછી એ ધ્યાન રાખીએ કે એક્સપાયરી થઈ ના હોય તો જ આપણે એને વિતરણ કરવાનું છે બીજું કે આ ટેબ્લેટને હંમેશા સાચવીને રાખવાનું છે બાળકોથી દૂર રાખવાનું છે અને કશે બી કોઈ ચૂહા છે યા બીજું કંઈક વસ્તુઓ છે એનાથી દૂર રાખવાનું છે ખરાબ ના થાય એ જોવાનું છે એક્સપાયરી ના હોય એ જોવાની છે અને એ બી હું રિક્વેસ્ટ કરીશ કે આંગણવાડી કેન્દ્રોમાં બી આખું બંડલિયા આખો બોક્સ મૂકી ના દે કેમ કે આપણે આ ઘરે ઘરે જઈને આપવાની છે અને સાથે સાથે જે રીતે ડોઝ આપણે હમણાં વાત કરી કે એકથી બે વર્ષને એક ટેબ્લેટની અડધી તોડીને ચાવીને આપવાની છે એ લોકો ચાવશે બાળક ચાવીને ખાશે આ ગોળી ગળવાની નથી આ ખાસ ધ્યાન રાખવાનું છે કે આ ગોળી ચાવીને ખાવાની છે એકવાર બાળક ચાવી લે એના પછી એ લોકોને સ્વચ્છ પાણી આપવાનું છે અને એ લોકો પી લેશે અને જે મોટા બાળકો એટલે બે વર્ષથી ઓગણીસ વર્ષના જે બાળકો છે એ લોકોને એક આખી ગોળી મળશે એ લોકો એ ચાવવાની છે અને કાર્યકરની સામે ચાવવાની છે અને એના પછી એ આરામથી ચાવી લે એના ગળી લે અને એના પછી એમને સ્વચ્છ પાણી આપવાનું રહેશે આમાં એ ખાસ ધ્યાન રાખવાનું છે કે દવાઓ એક્સપાયરી ના હોય એનું મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ જોઈ લે નાના બાળકો એકથી બે વર્ષના બાળકોને અડધી ટેબ્લેટ અને બેથી ઓગણીસ વર્ષના બાળકોને આખી ટેબ્લેટ આપવાની રહેશે નેક્સ્ટ આપણે જોઈએ તો કૃમિ નિવારણની દવા તો ખાવાની જ છે પણ સાથે સાથે આપણે બીજું શું ધ્યાન રાખીશું તો સૌથી પહેલાં કે નખ સાફ હોવા જોઈએ અને કાપેલા હોવા જોઈએ બીજું હંમેશા પીવાનું પાણી જે છે એ ઢાંકેલું હોવું જોઈએ અને હંમેશા એને ડોયાથી જ આપણે કાઢવું જોઈએ એવું નહીં ઘણી બધી જગ્યાઓ ગામમાં આપણે જોઈએ કે ડાયરેક્ટ અંદર જ પા નાખી લે ગ્લાસ પીવા માટે એવું નથી કરવાનું ડોયાનો ઉપયોગ કરવાનો છે જે શાકભાજી ખાઈએ એ પહેલાં પાણીથી સાફ કરેલા હોય અને એના પછી ખાવા જોઈએ હાથ હંમેશા સાબુથી ધોવાનું છે જ્યારે આપણે બાથરૂમનો ઉપયોગ કરીએ તો એના પછી તરત જ સાબુથી હાથ ધોવાનો છે અને સૌથી અગત્યનો મુદ્દો છે કે ચપ્પલ પહેરીને જ બહાર જવાનું છે આપણે ઘણી બધી જગ્યાઓ જોઈએ છે આંગણવાડી કેન્દ્રોમાં હમણાં તો હાલમાં બંધ છે આંગણવાડી કેન્દ્રો અને શાળાઓ પણ ઘણા બધા ગામમાં જ્યારે બાળકો રમતા હોય તો પગરાખા પહેરા જ ના હોય એમ જ દોડતા હોય ગામમાં એટલે એ ખાસ ધ્યાન રાખવાનું છે અગર કૃમિથી બચવું હોય તો એ લોકોએ ચપ્પલ પહેરીને જ બહાર જવું જોઈએ અને ઘરની આસપાસ સ્કૂલની આસપાસ આંગણવાડીની આસપાસ હંમેશા સ્વચ્છતાનું ધ્યાન રાખવાનું છે નેક્સ્ટ જોઈએ તો કૃમિ સપ્તાહનું જે વ્યૂહરચના છે એમાં આપણે શું કામગીરી કરવાની છે તો સૌથી પહેલાં એ ધ્યાન રાખવાનું છે કે આશા અને આંગણવાડી કાર્યકર જે છે તેમના પાસે પૂરતું પ્રમાણમાં જથ્થો મળી રહે ભલે એ એલ્બેન્ડેઝોલની ગોળી હોય યા વિટામિન એની સિરપ હોય આગળ વિટામિન એ વિશે બી આપણે વાત કરીશું પણ પહેલાં એલ્બેન્ડેઝોલનો જથ્થો ને વિટામિન એનો જથ્થો જેટલું એ લોકોનું બાળકોનું સંખ્યા છે એ પ્રમાણે એ લોકો પાસે જથ્થો હોવો જોઈએ મહિલા બાલ વિકાસ અને આરોગ્ય વિભાગ વિભાગ જે છે એમના સહયોગ સાથે એમને કામ કરવાનું છે બંને ત્રીજું જે રીતે વાત કરી કે આંગણવાડી કાર્યકર જે છે એ જે આંગણવાડી કેન્દ્રમાં એકથી પાંચ વર્ષના બાળકો જે નોંધાયેલા છે તેમના ઘરે જઈ જઈને કૃમિની ગોળી ચાવીને બાળક ડોટ્સ પદ્ધતિથી ખાય તે સુનિશ્ચિત કરવાનું છે એટલે આંગણવાડી કાર્યકરને આપણે મેસેજ પાસ કરવાનો રહેશે કે એકથી પાંચ વર્ષના જેટલા બી તમામ બાળકો જે આંગણવાડી સેન્ટરમાં નોંધાયેલા છે તેમના ઘરે જઈ જઈને બાળકને ગોળી આપવાની છે અને સામે જ ખવડાવવાની છે ખાલી આપીને પાછા નથી આવી જવાનું એનું ખાસ ધ્યાન રાખીશું આપણે અને જ્યારે આશા કાર્યકરની વાત કરું છું તો પાંચ વર્ષથી મોટા એટલે થી ઓગણીસ વર્ષના તમામ બાળકો ભલે એ પછી આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા હોય ના નોંધાયેલા હોય કિશોરીઓ અને સ્કૂલમાં શાળાઓમાં જતા અને શાળાઓમાં ન જતા એ બધા તમામ બાળકોને ગામડીટ કૃમિ ગોળી આપવાની છે અને એમાં બી ધ્યાન રાખવાનું છે કે બાળકો સામે ચાવીને જ એલ્બેન્ડોઝોલની ગોળી ખાય અને એનું ધ્યાન રાખીશું કે સાથેમાં જ્યારે એ ખાઈ લે એના પછી એ વ્યવસ્થિત પાણી બી સ્વચ્છ પાણી બી પીએ આગળ આપણે ચર્ચા કરીએ તો આપણને ખ્યાલ છે જે રીતે હમણાં આગળ અવનીબહેને બી કીધું કે કોવિડનો જે રાઉન્ડ છે કોવિડ મહામારી હજી બી ચાલી રહી છે એટલે હંમેશા પ્રોટોકોલ જે ઇન્ફેક્શન પ્રિવેન્શન પ્રોટોકોલ આપણે જે વાત કરીએ છીએ એનું ધ્યાન રાખવાનું છે એમાં હંમેશા આપણે સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ છીએ હંમેશા માસ્ક પહેરીને જ જવાનું છે ફિલ્ડમાં એનું ધ્યાન રાખવાનું છે સાબુ અને પાણીથી હાથ ધોવાનું વારંવાર એ ધ્યાન રાખવાનું છે સેનિટાઈઝરનો ઉપયોગનું ધ્યાન રાખવાનું છે અને કશે બી ટોળા ભેગા કરવાના નથી આપણે ઘરે ઘરે જઈને આપવાની છે એટલે એનું ધ્યાન રાખીશું કે આપણે ઘરે જ જઈએ અને ટોળામાં બધાને ભેગા ના કરીએ તેમજ એમ આશા અને આંગણવાડી કાર્યકરની જે કામગીરી છે એ ત્રણે જોડે ભેગા થઈને કરવાની રહેશે અને તેનું મૂલ્યાંકન જે છે એ સબ સેન્ટર પીએચસી લેવલ અને તાલુકા હેલ્થ જે ઓફિસર છે એ લોકોએ કરવાની રહેશે અને સાથે સાથે જે તાલુકાની કામગીરી છે એની રિપોર્ટિંગ જિલ્લા કક્ષાએ થશે અને જે જિલ્લા કક્ષાએ રિપોર્ટિંગ થવાની છે એ પછી સ્ટેટ ઉપર કામગીરી એની બતાવવામાં આવશે અને આપણે ભેગા થઈને ભલે આરોગ્ય હોય આઈસીડીએસ હોય યા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય એ બધા ભેગા થઈને સુનિશ્ચિત કરે કે તેમના જિલ્લામાં સો ટકા કામગીરી થાય આ હતી વાત એનડીડી રાઉન્ડની એટલે એકવાર હું પાછું એકવાર આપને કહી દઉં કે એમાં દસથી સત્તર ફેબ્રુઆરીના રોજમાં એ દિવસોમાં આપણે એનડીડીનું જે લક્ષ્યાંક છે આપણું એટલે કેટલા બાળકો એકથી ઓગણીસ વર્ષના તમામ બાળકોને આપણે એલ્બેન્ડઝોલની ગોળી ડોર ટુ ડોર આપવાની છે અને એમાં એ ધ્યાન રાખવાનું છે કે બાળકો આપણી સામે ચાવીને ખાય અને આગળ થોડા મુદ્દાઓ પછી અવનીબહેન બી ચર્ચા કરશે કે એમાં શું ધ્યાન રાખવાનું છે હવે વિટામિન એ બાય એનવલ રાઉન્ડની વાત કરીએ તો વિટામિન એ બાય એનવલ રાઉન્ડમાં બી એ જ આપણે વાત કરીએ છીએ કે એ બી વર્ષમાં બે વખત થાય છે અને બંને વખત એટલે આ વખતનો જે રાઉન્ડ છે એ ફેબ્રુઆરી દસ તારીખથી જ ચાલુ થશે એનડીડી રાઉન્ડ જોડે જ અને ચાલશે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધી એટલે આપણા પાસે લગભગ દોઢ મહિનાનો સમયગાળો છે કે જેમાં આપણે એકથી પાંચ વર્ષના તમામ બાળકોને આપણે આવરી લેવામાં આવશે વિટામિન એ આપણે સૌને ખબર છે કે વિટામિન એ એક પોષક તત્વ છે અને ફેટ સોલ્યુબલ પોષક તત્વ છે એટલે આપણું જે આપણું વિટામિન એનું સોલ્યુશન છે એ બી ઓઇલ બેઝ સોલ્યુશન છે અને આનો જથ્થો જે રીતે દસ ફેબ્રુઆરીએ શરૂ થવાનો છે રાઉન્ડ ભલે વિટામિન એ હોય યા એનડીડી હોય તેમાં સુનિશ્ચિત કરીશું કે જથ્થો પહેલાં જ આંગણવાડી કાર્યકર આશાબેન અને બેન પાસે પહેલાં જ પહોંચી જાય અને જે ફિમેલ હેલ્થ વર્કર છે એ એમના વિસ્તારના તમામ જે એકથી પાંચ વર્ષના બાળકો છે તેમની યાદી આંગણવાડી કાર્યકર તથા આશાબહેનના સાથે ભેગા થઈને બનાવવાની રહેશે અને તે પ્રમાણે બાળકોને વિટામિન એનો ડોઝ ઘરે ઘરે આપવામાં આવશે એટલે એફએસડબ્લ્યુ બેને ધ્યાન રાખવાનું છે કે વિટામિન એનો ડોઝ ઘરે ઘરે આપવાનો રહેશે જે રીતે મેં પહેલાં બી કીધું કે દસથી દસ ફેબ્રુઆરીથી એનડીડી રાઉન્ડ બી ચાલુ થાય છે અને વિટામિન એ બી ચાલુ થાય છે એટલે આપણે એ ધ્યાન રાખીશું કે જ્યારે ફિલ્ડ લેવલ આપણે પ્લાનિંગ કરીએ તો જ્યારે એક એક કર્મચારી ઘરે જાય છે તો બીજા બી સાથે જઈને વિટામિન એનો ડોઝ બી મળી જાય અને એલ્બેન્ડેઝોલનો ડોઝ બી એ બાળકને મળી જાય એ આપણે ધ્યાન રાખીશું આની મોનિટરિંગ બી આપણે હરેક લેવલ પર કરવાની રહેશે ભલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય તાલુકા લેવલ હોય જિલ્લા લેવલ હોય અને જે પણ સુપરવાઇઝરી રોલમાં આવે છે એ બધાએ બી આનું સુપરવિઝન અને મોનિટરિંગ વીકલી બેસિસ પર કરવાનું રહેશે ઘરે ઘરે મુલાકાત કરવાની છે અને જ્યારે આપણે ઘરે ઘરે જવાની વાત કરીએ છીએ તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે કોવિડ પ્રોટોકોલના જે ગાઈડલાઇન પ્રમાણે જ આપણે ચાલવાનું રહેશે પાછું એકવાર કહું કે આપણે સામાજિક અંતર જાળવાનું છે માસ્ક પહેરીને જ જવાનું છે હાથ સાબુતી ધોવાના છે અથવા સેનિટાઈઝરનો ઉપયોગ કરવાનો છે અને કોઈ બી બાળકને કોઈ બી કારણસર કોઈ આળસર થાય તો એની તરત સારવાર આપવાની છે અને નજીકના આરોગ્ય કેન્દ્રને એની માહિતી આપવાની રહેશે વિટામિન એનું આપણે જથ્થાની વાત તો આપણે પહેલાં કરી લીધી છે અને આમાં બી આપણે ખાસ ધ્યાન રાખીશું કે આનું ડોઝ શું છે તો નવથી બાર મહિનાના જે બાળકો હોય છે એમાં એક એમએલ એટલે અડધી ચમચી આપવાની રહે છે અને એકથી પાંચ વર્ષના બાળકોને બે એમએલ એટલે એક આખી ચમચી આપવાની રહે છે આમાં હું બાયઝેકના મિત્રોને કહીશ કે સ્ક્રીન ઉપર આપણને આ સેરપ બતાવે અને આમાં આ વિટામિન એની સોલ્યુશન છે આ બોટલ છે આમાં બી હંમેશા આપણે જોઈએ છીએ કે મેન્યુફેક્ચરિંગ ડેટ એક્સપાયરી ડેટ લખવામાં આવેલી છે અને આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ડેટ છે એ એન્શ્યોર કરીએ કે એક્સપાયરી ના હોય આ ડબ્બો આપણે જ્યારે ખોલીએ છીએ આ ડબ્બો જ્યારે આપણે ખોલીએ છીએ તેની અંદર આપણને એક બોટલ મળે છે વિટામિન એની સોલ્યુશન છે અને સાથે સાથે એની ચમચી છે આપણે એ ધ્યાન રાખવાનું છે કે વિટામિન એની બોટલ જે છે એ હંમેશા વિટામિન એની ચમચી જે આપી છે એના જોડે એના ઉપયોગથી જ આપવામાં આવે આમાં આપણે અગર જ્યારે ધ્યાન દઈશું કે જ્યારે આ બોટલ ખોલીએ છે તો એના દોઢ મહિના સુધી જ આપણે એ વાપરવાની રહેશે ભલે એની એક્સપાયરી બહુ લાંબી હશે પણ જ્યારે વાપરવાની આવે છે તો દોઢ મહિના સુધી જ આપણે વાપરવાની રહેશે એટલે જે દિવસે આપણે ખોલીએ છીએ એ દિવસની તારીખ એ દિવસનો મહિનો અને એ વર્ષ લખવાનો રહેશે અને હંમેશા આ ચમચીનો જ ઉપયોગ કરવાનો છે આ ચમચીમાં આપણને સૌને ખબર છે તો બી એકવાર જણાવી દઈએ કે અંદર એક કાપો છે અંદર જે કાપો છે એ અડધી ચમચી ગણવામાં આવે છે એટલે જ્યારે નવથી બાર મહિનાને પીવડાવવામાં આવે કોઈ બાળકને તો એને એક એમ એલ આપવાનું છે અને જ્યારે આખી આ ચમચી પૂરી ભરીએ છે ત્યારે એ ટુ લેખ ઇન્ટરનેશનલ યુનિટ એટલે બે એમ એલ થઈ જાય છે એટલે આ હંમેશા ધ્યાન રાખીશું કે જે બોટલ જોડે ચમચી આપી છે એનો જ ઉપયોગ કરવાનો છે ડોઝે જ ઉંમર પ્રમાણે રહેશે અને પ્લસ એ ધ્યાન રાખવાનું છે કે કોવિડ પ્રોટોકોલના અનુસાર એટલે આપણે ખબર છે કે આ એક બોટલ આખી સો એમએલની છે એટલે અગર મોટા બાળકો હોય એકથી પાંચ વર્ષના બાળકો હોય તો પચાસ બાળકોને આપણે આ એક બોટલથી વિટામિન એનું સોલ્યુશન આપી શકીએ છીએ પણ એ ધ્યાન રાખવાનું છે કે ચમચી આપણા પાસે એક જ છે એટલે જ્યારે આપણે વિટામિન એ બાળકને પીવડાવતા હોઈએ તો એ ધ્યાન રાખવાનું છે કે આ ચમચી એ બાળકને મોઢાને અડે નહીં એટલે ઉપરથી થોડુંક પીવડાવવાનું છે અને આખું ક્લિયર થઈ જાય ત્યાર સુધી એને પીવડાવવા પીવડાવવાનું પૂરું કરવાનું સોલ્યુશન અને આમાં એ બી ધ્યાન રાખીશું કે કોવિડ છે એટલે ખાસ કરીને ધ્યાન રાખીશું કે હાથ સાબુથી ધોવાના છે અને ઘરે ઘરે જઈને આપવાની છે અને બીજું કે આ જ્યારે એક બાળકને પીવડાવી લઈએ એના પછી પાણીના ડબ્બામાં કે પાણીના પાણીની અંદર નથી નાખવાની કેમ કે મેં પહેલાં જ કીધું કે આ ઓઇલ બેસ્ડ આપણું વિટામિન એ સોલ્યુશન છે પાણીમાં નાખીશું તો પાછું ઇન્ફેક્શનના ચાન્સીસ વધી જશે એટલે આને બી વ્યવસ્થિત સાચવીને રાખવાની છે અને આ ચમચીનો ઉપયોગ કરવાનો છે આમાં હજી બીજા અગત્યના મુદ્દાઓ જે છે એ આપણે જોઈ લઈશું ખાસ કરીને એ ધ્યાન રાખવાનું છે જે રીતે અહીંયા બી કીધું છે કે વિટામિન એની જે બોટલ છે એનો જ ચમચીનો ઉપયોગ કરવાનો રહેશે તથા જે બાળકને વિટામિન એ પીવડાયું છે એ જ આ ચમચીનો જ ઉપયોગ કરવાનો રહેશે અને મોડામાં અડે નહીં એ ધ્યાન રાખવાનું છે અને પાણીમાં રાખવાની નથી ચમચી કેમ કે ઘણા બધા ફિલ્ડ વિઝિટમાં અમે જોઈએ છે કે ઘણા બધા બહેનો આપણા એક વાડકીમાં પાણી લઈએ અને એની અંદર એ ચમચી મૂકી દે છે એવું આપણે કરવાનું નથી બીજું એક અગત્યનો મુદ્દો બીજો બીજો એક અગત્યનો મુદ્દો એ છે કે જ્યારે જ્યારે આપણે વિટામિન એ પીવડાવીએ છીએ તો મેં પહેલાં જ જેવી રીતે વાત કરી કે જ્યારે આપણે ખોલીએ છીએ ત્યાંથી દોઢ મહિનો સુધી એટલે છ અઠવાડિયા સુધી આપણે એ બોટલનો ઉપયોગ કરવાનો રહેશે અને આપણે એ ધ્યાન રાખીશું કે કશે બી આપણી બોટલ જ્યારે ખુલે છે તો પૂરી યુઝ થાય આપણે એને વેસ્ટ ના કરીએ અને મેક્સિમમ બાળકો કવર થાય એ આપણે ધ્યાન રાખીશું બીજું કે હંમેશા આપણે જે સપ્લાય છે એ આપણે દસ ફેબ્રુઆરી પહેલાં પૂરું થઈ જાય અને એ જોવાનું છે આપણે સેટકોમ દ્વારા આપણે ટ્રેનિંગ તો હમણાં હાલમાં લઈ જ રહ્યા છે અને એ બી ધ્યાન રાખવાનું છે કે જ્યારે અગર કોઈ બાળકને નવમર મહિને ફોર એક્ઝામ્પલ હવે આ ફેબ્રુઆરી આ રાઉન્ડ આવ્યો પણ માનીને ચાલો કે જ્યારે અગર ડિસેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર માં અગર કોઈ બાળકનું નવ મહિનો થયું હોય તો તરત એને એના પહેલા ડોઝ અને બીજા ડોઝની વચ્ચે ઓછામાં ઓછું ચાર મહિનાનો ગેપ હોવો જોઈએ એટલે માનીને ચાલો ડિસેમ્બર મહિનામાં કોઈ બાળકનો નવ માસ પૂરા થયા હોય અને એને મિઝલ્સના વેક્સિન જોડે વિટામિન એનો પહેલો ડોઝ આપ્યો હોય અને ફેબ્રુઆરીમાં હજી હાલ ખાલી બે મહિના જ બાળકને થયા હશે તો એ સમયગાળામાં પછી ફેબ્રુઆરી રાઉન્ડમાં એ બાળકને વિટામિન એ આપવાનું નથી પણ તમારો જે રજીસ્ટર છે એમાં ખાસ કરીને ધ્યાન રાખજો કે આ બધી માહિતીમાં લખવામાં આવશે કે ભાઈ એને પહેલો ડોઝ ડિસેમ્બરમાં મળેલો છે એટલે બે મહિનાના ગેપમાં આપણે આપવાનું ના થાય એટલે જ્યારે એના મિનિમમ ચાર મહિનાનો ગેપ હોવો જોઈએ કોઈ બી બે ડોઝની વચ્ચે એટલે એ ધ્યાન રાખીશું બીજું ઘણા બધા બાળકો જે સીએમટીસી એનઆરસીમાંથી ડિસ્ચાર્જ થયા હશે અને એમને અગર ત્યાં પીવડાવવામાં આવ્યું હોય અને ચાર મહિનાનું ગેપ ના થયું હોય ફેબ્રુઆરી રાઉન્ડને ના ટાઈમ પર તો એ ધ્યાન રાખીશું કે એ બાળકોના સામે જે રજિસ્ટરમાં જ્યારે તમે લાઇન લિસ્ટિંગ કરો છો તે બાળકોની સામે એ નોંધ લઈ લેવાની છે આટલા મુદ્દાઓ બહુ અગત્યના છે અને ખાસ કરીને વિટ વિટામિન એનો રાઉન્ડ જે છે એનું વીકલી રિપોર્ટિંગ થશે સ્ટેટ ન્યુટ્રિશન સેલને અને અહીંથી માહિતી બી આપવામાં આવશે હું અવનીબેનને રિક્વેસ્ટ કરીશ કે આગળનું જે બી માહિતી છે રિપોર્ટિંગ છે યા એડવર્સ ઇવેન્ટની વાત છે એનું એ આગળ આપને સમજાવશે થેન્ક યુ થેન્ક યુ સૌમ્યાબેન આશાબહેનોને એક બહુ જ જે કહેવાય કે સચોટ અને સરળ ભાષામાં તમે પ્રોપર જે છે માર્ગદર્શન આપ્યું છે આપ સૌ મિત્રોએ નિહાળ્યું છે બંને વિટામિન એ અને આલ્બેન્ડાઝોલ ગોળીના જે છે એ તમે સેમ્પલ પણ જોયા છે વિનંતી છે કે ટાઈમ પહેલાં જ જેમ મેં શરૂઆતમાં જ સ્ટોરી કહેલી હતી બરાબર તો આપણે તૈયારીના ભાગરૂપે જે છે આપણી પાસે લાઇન લિસ્ટ રાખીએ ગામવાર યાદી હોય એકથી ઓગણીસ વર્ષના બાળકોની અને વિટામિન એ માટે જે છે એ નવ મહિનાથી લઈને પાંચ વર્ષના બાળકોની તમારો સ્ટોક જે છે એ તમારી ગામની આંગણવાડી કેન્દ્ર પર રાખો અધરવાઇઝ તમારી પાસે રાખો પણ પર્યાપ્ત માત્રામાં હોવો જોઈએ તમારા નજીકના એફએચ ડબલ્યુ બેન કે સબ સેન્ટર પાસેથી પર્યાપ્ત સ્ટોક તમને વહેલીસર જે છે એ મળી રહે એ થોડું સુનિશ્ચિત આપ કરશો થોડું રિપોર્ટિંગ માટે હું અહીંયા થોડું પ્રેઝન્ટેશનમાં એક લઈ જવા માગું છું બાયઝેકના મિત્રોને તો અહીંયા જે છે આપણે કહી શકાય કે એનડીડી રાઉન્ડના રિપોર્ટ્સ અને એનું જે કમ્પાઇલેશનની જે જવાબદારીઓ છે બરાબર છે તો કેવી રીતના આપણે નિભાવીએ છીએ અહીંયા આપેલું છે કે કયા લેવલ પર તો આંગણવાડી કક્ષાએ જે છે એ આંગણવાડી કાર્યકર જે છે એ જવાબદાર રહેશે કે આંગણવાડીમાં એન્રોલ થયેલા રજિસ્ટર્ડ પંજીકરણ થયેલા બાળકોની યાદી માટે એનું લિસ્ટ આપવા માટે બરાબર છે અને એ નજીકના જે એના સબ એરિયા એના એરિયાનું જે સબ સેન્ટર હોય ત્યાં આગળ જે એન એમ છે એને આ લિસ્ટ પૂરું પાડે અને જે રિપોર્ટિંગ ફોર્મેટ્સ હોય છે આંગણવાડી કાર્યકર પાસે પણ એનું અલગથી જે છે રિપોર્ટિંગ લેવાય છે અને આપણા આશાબહેન પણ અલગથી રિપોર્ટ્સ કરે જ છે અલગ એટલે અલગ અલગ એ રીતે નથી પણ જે એરિયા કવર કરે છે બંને અલગ અલગ જગ્યાએ સાંકળે છે બાળકોને એનું રિપોર્ટિંગ અહીંયા આમાં બતાવેલું છે ત્યાર પછી છે જે આંગણવાડી પર આશા પણ છે તો એ એના સંબંધિત જે બી કામની કામગીરીની કંઈ બી માહિતી હશે એને એમને પહોંચાડશે ઓકે અને જે આપણું હેલ્થનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ છે એ પ્રમાણે રિપોર્ટ સબમિટ કરાવશે ત્યારબાદ સબ સેન્ટર કક્ષાએ પેટા કેન્દ્ર જે સ્તર પર જે છે એફએચ ડબલ્યુ બેન્ચ સ્ત્રી આરોગ્ય કાર્યક્રમ એ પોતાના જે છે એ સલંગના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરને એનો રિપોર્ટ સબમિટ કરાવશે અને એના સબ સેન્ટરના વિસ્તારની જેટલી બી શાળા હોય આંગણવાડી હોય કોઈ બી કહી શકાય કે અન્ય નર્સિંગ કોલેજ હોય ફાર્મસીની કોઈ કોલેજ હોય સીમ શાળા હોય કંઈ બી હોય તો એના જે છે એ ક્ષેત્રને આવરી લેશે ત્યારબાદ બ્લોક કક્ષાએ જે છે એ બ્લોક હેલ્થ સુપરવાઇઝર હોય છે આપણે બરાબર છે ટીએચવી હોય છે આપણી જોડે તો એ એના સંદર્ભ ટીએચઓને જે છે એ રિપોર્ટ સબમિટ કરાવશે અને એના બ્લોકના જેટલા બી તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની માહિતી જે છે એ એક નિશ્ચિત નિયત પેલામાં ફોર્મેટમાં ત્યાં જમા કરાવશે રાઈટ નેક્સ્ટ જે જિલ્લા કક્ષાએ છે એ આપણા આરસીએચ અધિકારી છે એ સ્ટેટ નોડલ ઓફિસર તરીકે જે છે એ પણ ભૂમિકા ભજવતા હોય છે અને એમને પોતાના જિલ્લાના તમામ જે કહેવાય કે બ્લોકની માહિતી નિયત ફોર્મેટમાં એકઠી કરી અને રાખવાની હોય છે અને સ્ટેટ લેવલ પર એને આ જે છે એ બધી મોકલવાની થાય છે હવે અહીંયા આપણે એનડીડી કિટ વિશે થોડું વાત કરી લઈએ દર વખતની જેમ આપણને ખ્યાલ છે આ વખતે પણ જે છે એ સ્ટોક વહેલાસર જ મળી રહે અને કિટના રૂપે મળે બરાબર તમામ આશા બહેનો સુધી છેક સુધી સબસેન્ટર સુધી પણ પહોંચી જાય એ રીતે તૈયારીઓ તજવીજ જે છે એ શરૂ કરી દેવાય છે ઓલરેડી આપણે સ્ટેટ કક્ષાએથી ટૂંક સમયમાં જિલ્લાઓને એ મળી જશે નિયત માત્રામાં અહીંયા આપણે આલ્બેન્ડા આલ્બેન્ડાઝોલ દવા ટેબ્લેટ છે કે નહીં એની ખાતરી જે છે આ કિટ જ્યારે આપ ઓપન કરો કિટ આવી ગઈ મારે તો ત્રણ દિવસ પહેલાં જ કીટ આવી ગઈ હતી અને મેં તો રાખી મૂકી છે અને દસ તારીખે જ્યારે શરૂઆત કરીએ તો એમાં કંઈક ખૂટવાપાત્ર હોય તો એ કંઈક ખૂટવાપાત્ર ના થાય એ માટે અહીંયા જોઈએ આપણે કે કીટમાં શું શું છે તમારી આલ્બેન્ડાઝોલની દવાઓ હોવી જોઈએ વિપરીત અસર એટલે કે જ્યારે એડવર્સ ઇફેક્ટ આપણે કહીએ છીએ બરાબર છે એનું નિયમ નિયન ચયન થાય એ માટે તમારા જે કહેવાય કે ડૉક્ટર મેડિકલ ઓફિસરના તમારા સંલગ્ન સબ સેન્ટરના એફએચડબ્લ્યુ દીદીના નંબર તમારે હાથ વગા હોવા જોઈએ ત્યારે આપણે ફાફડા થઈ અને જે છે એ કંઈ બીજું અહીંથી જતા આપણા જે લાઈન ચેનલમાં જે આવતા અધિકારીઓના સંપર્ક આપણી પાસે હોવા જોઈએ આપણી પાસે નિયત ફોર્મેટ હોવું જોઈએ એનડીડી રાઉન્ડનું આ વખતે ઘરે ઘરે તમારે જવાનું છે જેમ બે વર્ષથી તમે લોકો ફિલ્ડમાં જાવ જ છો અને આ રીતે જે છે એ અઠવાડિયાની આપણી એક કવાયત ચાલે છે મિશન મોડ પર અને આપણે એને સંપૂર્ણ જે છે એ લક્ષ્યાંક આવરી લઈએ છીએ તો ત્યારે આપણે ફોર્મેટ આપણી પાસે હોવું ખાસ જરૂરી છે તમારી પાસે જેમ પહેલાં જ કીધું એમ કે લાઇન લિસ્ટ હોવી જોઈએ બાળકો વાલી અને સમુદાયને એનડીડીના જે વિષય છે એના પર માહિતગાર કરવા જોઈએ સમાજમાં કેટલાક ઘર કેટલાક ફળિયામાં તમને એવા પણ કુટુંબો મળશે કે ક્યાંક સ્ટિગ્મા હોય સોશિયલ ટૅઝ હોય કે નાના કે અમારે તો બળિયાદેવની આડી છે કે અમે નહીં ખવડાવતા સમથિંગ હું એક્ઝામ્પલ આપું છું ડોન્ટ ટેક ઇટ લાઈક દેટ બટ આવું કંઈ બી હોય તો તમે જે છે એ ચાવીરૂપ અમારા જે છે એ એક હાથ છો અમારા સેનાપતિ છો કે તમે ત્યાં જઈને એ સમુદાયને કેવી રીતે કન્વિન્સ કરવું શું કામ આ કૃમિનાશક દિવસની ઉજવણી વર્ષમાં બે વખત થાય છે આ રીતે દવાઓનું વિતરણ કરાય છે અને ખાસ કરીને ધ્યાનમાં રાખવા પાત્ર કે આ દવા નજર સમક્ષ ડાયરેક્ટ ઓબ્ઝર્વ થેરાપી તરીકે બરાબર છે આપણી જ્યારે તમે એક હું સ્ત્રી આરોગ્ય કાર્યકર કે એક આશા તરીકે જ્યારે હું કોઈ બાળકને આ દવા આપતી હોઉં તો હું એ જરૂર સુનિશ્ચિત કરીશ કે એ બાળક મારી નજર સામે ગોળી ચાવે અને પછી ઢાંકેલું ડોયાથી લીધેલું ગ્લાસમાં સ્વચ્છ પાણી જે છે એ પીવે અને એને કંઈ જે છે એ બીજો પ્રોબ્લેમ ના થાય ત્યાં સુધી હું ત્યાં એનું જે છે એ થોડુંક ધ્યાન રાખીશ નેક્સ્ટ અહીંયા જોઈએ સ્લાઇડમાં તમારી પાસે કદાચ બેનર પોસ્ટર જે છે આ વખતે ડિજિટલ મોડમાં આઈસી કરવાની છે માહિતી પ્રચાર અને પ્રસારણ જે છે કરવાનું છે તો કદાચ બેનર વગેરેનો આપણે થોડોક લિમિટ રાખીએ મર્યાદિત ઉપયોગ કરીએ પણ આ સિવાય જે છે તમારી પાસે તમારી દવા હોવી જોઈએ તમારું ટ્રેનિંગ હેન્ડ આઉટ્સ એટલે કેટલી ગોળી અને શું કઈ માત્રામાં આપવી છે એ જિલ્લા કક્ષાએથી મળી રહે તમારું રિપોર્ટિંગ ફોર્મેટ કંઈ એડવર્સ ઇફેક્ટ થાય તો એ માટેના જે છે એ નિયત મેડિકલ ઓફિસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અને સંદર્ભિત સબ સેન્ટરના એફએસડબ્લ્યુ દીદીના નંબર તમારી જોડે હોવા જરૂરી છે હવે જોઈએ કે આ એડવર્સ ઇફેક્ટ એડવર્સ ઇવેન્ટ જે હું બોલતી હતી તો એ શું છે કંઈક એન કેન બહુ જ જે છે એ કહી શકાય કે એક નહીં વત માત્રામાં આવું કંઈક જોવા મળે છે જોઈએ શું છે આ પ્રતિકૂળ ઇવેન્ટ મેનેજમેન્ટ જ્યારે કેટલાક બાળકો જે છે એ આ દવા ખાય તો એને ઉપકા આવવા ક્યારેક પેટમાં થોડીક હળવી દુખાવો કે ચૂક જેવું આવવું ઉલટી થઈ જવી ઝાડા લાગ થઈ જવો કે થાક લાગવો આવું કંઈક બની શકે હજુ પણ મિત્રો કહું છું નહીવત માત્રામાં ખાસ કરીને જેના આંતરડામાં જ્યારે કૃમિ વધારે હોય બરાબર છે ત્યારે એને આવા ટાઈપના સિમ્ટમ્સ લક્ષણો જે છે એ એવા બાળકમાં જોવા મળી શકે છે તો કૃપા કરીને આપણે જે છે ભયભીત થવાની કે ડરવાની જરૂર નથી આ જે છે એ એક પ્રતિકૂળ ઇવેન્ટ છે અને એનું એક પ્રોટોકોલ્સ જે છે એનું નિયત મુજબ એનું પાલન થાય તો આપણે આ સિચ્યુએશન્સને આરામથી આપણે હેન્ડલ ટેકલ કરી શકીએ છીએ કોઈ ઘટનાઓ કામ ચલાવવું છે અને શાળામાં મતલબ સામાન્ય રીતે કે આંગણવાડીમાં તેનું નિવારણ થઈ શકતું હોય છે ક્યારેક એવું પણ થાય છે કે લાઇનમાં આપણે પાંચ દસ બાળકોને જોડે ઊભા રાખ્યા હોય અને એક બાળકને આવું થાય એટલે બીજા બાળકને પણ એનો ફોબિયા એનો ડર થાય એટલે એ પણ આમ કંઈક એ રીતે એનું અવોઈડ કરવા માટે કે એનું રેઝિસ્ટ કરે તો ત્યારે તમારે બાળકોને સાંત્વન આપીને અને એને આમાં કશું જ નથી બરાબર છે એ રીતે તમારે તમારી લોકલ લેંગ્વેજમાં એને સમજાવી અને તમારે આ એને દવા પાવાની છે બાકી આનાથી કોઈ જ પણ આડઅસર નથી થતી એ હું ફરી ફરીને કહું છું પણ બાળકના આંતરડામાં કૃમિનો વધારે હશે ત્યારે કંઈક આવા માઇનર સિમ્ટમ્સ જેમાં આપણે અગાઉ કહ્યું કે ઉપકા ઉલટી કદાચ એને થોડુંક જાડા થઈ જાય બરાબર કાં તો પેટમાં થોડીક ઘણું દુઃખે કે ચૂંક આવે એટલું જ અને એ પણ આપણે વેરી ઇઝીલી લોકલ લેવલે આપણે ટેકલ કરી શકીએ તેમ છે નેક્સ્ટ જોઈએ આપણે આ બધા સિમ્ટમ્સ જે છે એ સ્વયં રીતે દૂર થઈ જતા હોય છે અને બાળકને કંઈ હોસ્પિટલમાં લઈ જવાની જરૂર રહેતી નથી પ્રતિકૂળ ઘટના કિસ્સામાં બાળક એક ખુલ્લા છાયણાવાળા વિસ્તારમાં લઈ જઈ પાણી આપો એને સાંત્વન આપો તો પણ બસ છે આલ્બેન્ડાઝોલ એ સરળતાથી ચાવી શકે એવી ગોળી છે એટલે એને કંઈ જ વાંધો નથી કદાચ ક્યાંક ફસાઈ ગયો હોય તો પીઠમાં થોડું થપથબાવાથી અને થોડું એને ઉલટું રાખીને જરાક મારવાથી પણ ગોળી જે છે એ ફસાઈ ગઈ હોય તો બહાર નીકળી શકે છે અને તમારે કંઈ બી એવું હોય તો તમારા મેડિકલ ઓફિસર નજીકના જે છે એના નંબર આપી શકો છો નેક્સ્ટ છે આમાં શું કરવું છે અને શું નથી કરવું આપને ખ્યાલ જ છે એકથી ઓગણીસ વર્ષ વય જૂથના તમામ બાળકોને ઘરે ઘરે જઈને આ વખતે કૃમિનાશક દવા આપવાની છે ટોળા ભેગા નથી કરવાના સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે બાળકને ગોળી ચાવવાનું કહેવાનું છે અને ચાવ્યા બાદ એને સ્વચ્છ પાણી આપવાનું છે બાળક બીમાર હોય કંઈ હોય તો એને ગોળી આપશો નહીં બાળકોને ગોળી આશા કે આંગણવાડી કાર્યકર એટલે પોતાની દેખરેખ હેઠળ જ આપે એવી નમ્ર વિનંતી ચાવ્યા વગર બાળકને ગોળી ગળવાનું ના કહેશો ભૂલેથી પણ ઓકે નેક્સ્ટ આપણે જોઈએ તો બધા જે આપ જાણો છો એમ સર્વની ભૂમિકાઓ અહીંયા બતાવી છે બાયઝેક મિત્રો મને ઈશારો કરી રહ્યા છે કે ટાઈમ સમય જે છે એ અભાવ છે પણ કંઈ વાંધો નહીં આપને ખ્યાલ જ છે બરાબર છે બધાને તાલીમ અપાઈ જશે જિલ્લા કક્ષાએથી નેક્સ્ટ અહીંયા તમને ખ્યાલ છે કે આ તમારું ચેકલિસ્ટ છે બરાબર છે એ તમને ખ્યાલ છે આ રીતે આમાં મોટા મોટા અહીંયા જે છે ડેમોગ્રાફિક ડિટેલ છે એના તમારા વિસ્તારને લગતી સંખ્યા એટલે કે કેટલી વિસ્તાર છે કેટલા બાળકો છે એની યાદી એના નંબર કોઈ આડઅસરવાળા કેસ નોંધાયા કે નહીં એ હા કે નામાં જવાબ આપવાના છે જો હા હોય તો કેટલા અને આશા અને કાર્યકરે પોતાનું નામ અને સહી કરવાની છે બસ આ સાથે અહીંયા અમે વિરમીએ છીએ આપ સૌએ અમને લોકોને સાંભળ્યા અને આગામી રાઉન્ડ દસમી ફેબ્રુઆરીથી સત્તરમી ફેબ્રુઆરી રાષ્ટ્રીય કૃમિ નિવારણ દિવસ અને વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ આપ સફળ રીતે જે છે એમાં ભૂમિકા અદા કરો એવી નમ્ર વિનંતી અહીં એક નાનો વિડીયો છે એક વિડીયો ક્લિપ છે એક મિનિટની આપ જોઈ શકશો બાયઝેક મિત્રોને હું હા બાળકોની રાખે દરકાર સંવેદનશીલ ગુજરાત સરકાર વિશ્વમાં ઘણા બાળકો કૃમિના કારણે એનિમિયા કુપોષણના શિકાર થાય છે કૃમિના કારણે બાળકોમાં ભૂખ ઓછી લાગવી પેટમાં દુખાવો નબળાઈ અનુભવી વગેરે જેવી તકલીફો થાય છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ બાળકોને કૃમિમુક્ત કરવા પ્રતિબદ્ધ છે દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં કૃમિનાશક સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે આશા બહેન આંગણવાડી કાર્યકર આરોગ્ય કાર્યકર દ્વારા એક વર્ષનાથી લઈને ઓગણીસ વર્ષની ઉંમરના તમામ બાળકોને ઘરે ઘરે જઈને કૃમિનાશક ગોળી આપવામાં આવશે થી બે વર્ષના બાળકને અડધી ગોળી એટલે કે બસો એમજી અને થી ઓગણીસ વર્ષની ઉંમરનાને આખી ગોળી એટલે કે ચારસો એમજી આપવામાં આવશે દરેક બાળકોને આ ગોળી વિના મૂલ્ય અપાશે આવો ગુજરાતના બાળકોને કૃમિ મુક્ત બનાવીએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં પ્રસ્તુત આપ સૌનો અમે આભાર માનીએ છીએ આપને કંઈ પ્રશ્ન હોય તો હજી 2 મિનિટ છે અમારી જોડે પૂછી શકો છો ફિલ્ડ લેવલે કોઈ ટેલિફોન હોય તો પ્લીઝ વાઇઝક મિત્રોને હું રિક્વેસ્ટ કરીશ કે અમને કનેક્ટ કરાવી દેજો જ્યાર સુધી જ્યાર સુધી કોઈનો ફોન આવે ત્યાર સુધી આપણે એક અગત્યના મુદ્દાઓ જે છે એ આપણે જોઈ લઈએ જે રીતે આપણે ફિલ્મમાં બી જોયું કે ખાસ કરીને એનડીડી રાઉન્ડ જે આપણો ફેબ્રુઆરીમાં છે એ દસથી સત્તર તારીખના વચ્ચે આપણે ઉજવવાનો રહેશે એમાં આપણે જોવાનું છે કે લાઇન લિસ્ટ બનાવવાની છે અને આશાબેન આંગણવાડી કાર્યકરબેન અને બેન બધા ત્રણેયની જવાબદારી રહેશે કે એમના ગામની દીઠ એ લોકો લિસ્ટ બનાવે અને કોઈ બી બાળકો છૂટે નહીં એ સુનિશ્ચિત કરે તમારે દસ તારીખે શરૂ થાય છે તો એના પહેલાં વિટામિન એ અને એલ્બેન્ડોલ વિટામિન એનું સિરપ અને એલ્બેન્ડોલની ગોળી તમારા પાસે પૂરતો જથ્થામાં મળી રહે એ તમારે સુનિશ્ચિત કરવાનું છે ઘરે ઘરે જઈને વિટામિન એ એકથી પાંચ વર્ષના બાળકોને આપવાનું રહેશે અને જે એનડીડી છે એકથી ઓગણીસ વર્ષના બાળકોને એલ્બેન્ડેઝોલની ગોળી આપવાની રહેશે એલ્બેન્ડઝોલની ગોળી જે વાત કરી તે ચાવીને આપણી સામે જ સમક્ષ જ બાળક ખાય એ ધ્યાન રાખવાનું છે ચાવીને ખાય ગળવાની નથી ચાવીને ખાય અને ચાવી લે એના પછી સ્વચ્છ પાણી પીએ એનું ધ્યાન રાખવાનું છે અને કોઈ બી એડવર્સ ઇવેન્ટ જે વાત કરી કે કોઈ આડઅસર અગર થતી હોય તો એનું આપણે તરત મેડિકલ ઓફિસર દ્વારા એનું ચેકિંગ થાય અને એ પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે એમની સારવાર થાય અને એને આપણે એ એડવર્સ ઇવેન્ટને રિપોર્ટ બી કરવાનું છે

આપનો આપનો આભાર આભાર આપનો આભાર કે તમે ધ્યાનથી સારી રીતે સાંભળી રહ્યા છો અમને અને ખાસ કરીને સાથે એ બી ધ્યાન રાખવાનું છે કે જ્યારે વિટામિન એનો રાઉન્ડ ચાલે છે દસ તારીખથી અને જે એકત્રીસ માર્ચ સુધી લાંબો ચાલવાનો છે એમાં આપણે ધ્યાન દઈશું કે એકથી પાંચ વર્ષના જે બાળકો છે એ તમામ નોંધાયેલા આંગણવાડી કેન્દ્રોના લાઇન લિસ્ટ બની જાય અને એ લોકોને ઘરે જઈને એમના ઉંમર પ્રમાણે વિટામિન એનું સોલ્યુશન વિટામિન એના ચમચીથી આપવાનો છે અને ઉપયોગ કરવાનો રહેશે હા સૌમ્ય લાગે છે કે લાઈક આપણે બહુ જ વ્યવસ્થિત રીતે અહીંયા લોકોને એક્સપ્લેન કર્યું છે અને અમે આશ્વાસિત છીએ કે આપ સૌ અમને સાંભળી રહ્યા છો અમને જોઈ રહ્યા છો ગીર સોમનાથ થી ફોન આવી રહ્યો છે ગીર સોમનાથ થી ફોન આવી રહ્યો છે હાલો હા બોલો બેન હાલો બોલો બોલો બેન બોલો બોલો બેન સંભળાય છે બોલો એ મારું એમ કહેવાનું છે મેડમ કે બાળકને આપણે કદાચ એમ કે વધારે આ મેં કૃમિની ગોળીની જરૂર છે તો પાસી કેટલા દિવસે આપી શકીએ બેન આપણે આ રાઉન્ડ જે છે એક ગોળી કૃમિની જે આપ્યા એના પછી છ મહિનાનો જે છે આપણે ગેપ રાખવાનો હોય છે અને એક વખત બાળકને ગોળી આપ્યા બાદ એના છ મહિના પછી જ જે છે એ બીજો ડોઝ એને આપવાનો થાય છે વચ્ચે ક્યારેય આપવાની જરૂર રહેતી નથી સમય જે છે એ પૂર્ણ થવા આવ્યો છે અને ફરીથી આપ સૌ મિત્રોનું હું જે છે અહીંયા અભિવાદન કરું છું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગથી અમે લોકો અવારનવાર જે છે એ આપને આશા એક ચેતના માધ્યમથી જે છે એ અમને મોકો મળે છે કે આપ સૌ સુધી પહોંચવાનો સ્ટુડિયોમાં આપણી સાથે સૌમ્યા આજે રહ્યા અને એમને ટેકનિકલ ઘણું બધું સમજાવ્યું એના માટે પણ હું એમનો આભાર માનું છું થેન્ક યુ અહીં અત્રે વિરમીએ છીએ આભાર